મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. સવારે 10:30 વાગે બાલકનાથજી મંદિરથી રથયાત્રા નગરચર્યાએ નીકળી હતી. 8 કિલોમીટર લાંબા રૂટ પર નીકળનારી રથયાત્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભગવાનનું મામેરું ઓધારી મંદિર ખાતે ભરવામાં આવ્યું હતું, જેનું આયોજન હિંગળાજ ભજન મંડળ અને આણંદના ગરબા તરફથી કરવામાં આવ્યું હતું. રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય યાત્રા માટે ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી. જે મુજબ મોડાસા શહેરમાં ભગવાનની રથયાત્રા નીકળી હતી. રથયાત્રાને પ્રસ્થાન દેવરાજ ધામના મહંત ધનગીરીજીએ બાલકનાથજી મંદિરથી કરાવ્યું હતું. યાત્રા દરમિયાન 350 કિલો જાંબુ અને ફળગાવેલ મગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો. તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં 8 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન નગરચર્યા નીકળ્યા હતા, સાથે સુંદર કલાત્મક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નૃત્ય મંડળી પણ હતી. ભગવાન રથને સુંદર ફૂલો દ્વારા શણગારવામાં આવ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આગળ પસારવામાં શરૂ કરવામાં મને આ સૌભાગ્ય મળ્યું છે. આજના દિવસે હું પ્રાર્થના કરું છું કે મોડાસા શહેર અને આપના આખા જિલ્લા રાજ્ય દેશની જનતાના બધા સારા આરોગ્ય રહે અને સારી રીતે બધા સદૈવ પ્રસન્ન રહે. જે ભગવાનના રાજ્યમાં રહેતા હતા આ રીતે જ જય રણછોડ રહે. ખૂબ શુભેચ્છા બધાને અને સાથે સાથે અપીલ કરું છું બધા બધા પ્રજાજનોને કે યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લે અને શાંતિ બનાવી રહે એ અભ્યર્થના સાથે જય રણછોડ. ખૂબ શુભેચ્છા. આજે પરિવાર સાથે આપણે દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ? અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા, કેમ કે અમે મૂળ બીજા રાજ્યના છે એટલે હવે ગુજરાતમાં અહીંયા કર્મભૂમિ છે તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિથી અવગત કરાવીએ એટલા માટે દર્શન માટે અહીંયા લાવ્યા છે અને હું આજે ખૂબ સફાઈ અનુભવું છું.